साबरकांठा जिल्लाना प्रांतिज शहेरमां राम जन्मभूमि मंदिर निर्माण निधि समर्पण कार्यालयनुं तारीख 10मी जान्युआरीना रोज खुल्लुं मूकवामां आव्युं हतुं। પ્રાંતિજ પાંખરિયા બસ સ્ટેન્ડ ખાતે આવેલ આંબેડકર શોપિંગ સેન્ટર રામ મંદિર નિર્માણ નિધિ સમર્પણ કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું, જેમાં બીએપીએસ મંદિરના હોલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગિરનારી આશ્રમના વિનયગીરીજી, નકરંગ આશ્રમના નંદુગીરીજી મહારાજ, પોગળુ વારાહી માતાના મહંત સુનિલદાસજી મહારાજ, એકે પટેલ, ધનજીભાઈ પટેલ, જસનસિંહ રાઠોડ, પસા રાજા, જિજ્ઞાબેન સોની, વિજયસિંહ મકવાણા સહિત વિહિપના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તો જય શ્રી રામના જય ઘોષ સાથે રેલી સ્વરૂપે નીકળીને પાંખડિયા બસ સ્ટેન્ડ ખાતે આવેલ નવીન કાર્યાલયનું ઓપનિંગ મહંત સુનિલદાસજીના હસ્તે શ્રી પર્વ ધેરીને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને ઉપસ્થિત મહંતોના હસ્તે દીપ પ્રગટ્ય કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। તો અયોધ્યામાં ભવ્યથી ભવ્ય રામ મંદિરનું નિર્માણ થાય તે હેતુથી આ કાર્યાલયનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે 5000 વર્ષથી ચાલતા રામ જન્મભૂમિ વિવાદનો અંત આવ્યો છે અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ સ્થવરે થાય તે માટે દેશ અને દુનિયામાં રહેતા હિન્દુ સમાજના ભાઈઓ બહેનો તત્પર છે, ત્યારે નિર્માણ અર્થે નિધિ સંગ્રહ કેન્દ્રોના નિર્માણથી કામ ઝડપી બનશે, જેમાં કોઈ શંકાને સ્થાન નથી। તો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન નટુભાઈ બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું। જય રાવલ, ZSTV, પ્રાંતિજ।